सर्वेभ्यः जय श्री कृष्ण श्री सरस्वती ग्रुप ऑफ एजुकेशन वती ऑनलाइन वीडियो लेक्चर अंदर हूं जगदीश दवे आप सर्वे नु हार्दिक स्वागत करू छु। केम छो बधा मजा छो ने? तो जोई आपे आज ना दिवसे संस्कृत कक्षा 9 એટલે કે ધોરણ 9 નું સંસ્કૃત આગલા વિડિયો લેક્ચર ની અંદર આપણે ચેપ્ટર ચાલુ કર્યું જેનું નામ હતું પુલસ્ય આચાર એટલે કે કુળની પરંપરા આ ચેપ્ટર આપણે ચાલુ કર્યું એના વિશે આપણે થોડુંક સમજ્યા હતા થોડુંક જોયું હતું તો એની અંદર આપણે જોયું હતું કે ભાઈ આ જે કથા છે એ પ્રાણી વાર્તામાંથી લેવામાં આવી હતી અને આની અંદર એક ચાતકના બચ્ચાની અને એની માની બંને વચ્ચેનો વાર્તાલાપ છે અને વાર્તાલાપ દ્વારા આપણને એવો બોધ પ્રાપ્ત થાય કે આપણે બધાએ આપણા કુળની પરંપરા હંમેશા જાળવી રાખવી જોઈએ બરાબર છે તો એની અંદર શું હતું તો કે ભાઈ એક ચાતક શિશુવાસી શરૂઆત જોઈ કે એકદમ રિપીટ કરી લે યાદ રહી જાય તમારે ભૂલાઈ ન જાય એટલે એક ચાતક નું બચ્ચું હતું સ એકદા કૃષિયા પીડિત તેને એક વખત ખૂબ જ પાણીની તરસ લાગી અને જનન્યા સમીપમ વ્રજતિ વદતિ ચ પોતાની માતા પાસે ગયું ચાતક નું બચ્ચું અને એને વ્રજતિ એટલે જવું ત્યાં ગયું અને વદતિ એટલે બોલ્યું શું બોલ્યું તો કે અંબ તૃષા માં પીડયતિ હે માતા તરસથી હું ખૂબ જ પીડાઉં છું મને ખૂબ જ જોરની તરસ લાગી છે ત્યારે એની માતા શું કહે છે કે ભાઈ એ વાત તો સાચી પરંતુ આપણે શું કરીએ તો કે આપણે વરસાદનું પાણી જ પીએ છીએ આપણે વરસાદનું પાણી જ પીએ છીએ એ જ આપણા કુળની પરંપરા છે ચાતક નામનું જે પ્રાણી પક્ષી આવે ને આજે પણ એ વરસાદનું પાણી પીને આગલા લેક્ચર અંદર તમને કીધું હતું કે જ્યારે ચોમાસું ચાલુ હોય ત્યારે પોતાનું મોઢું ખુલ્લું રાખે ચાંચ બરાબર છે એમાંથી જે કઈ વરસાદનું પાણી અંદર આમ ચાંચમાં પડે એ જ પાણીને ગ્રહણ કરે બાકી એકે પાણીને ગ્રહણ કરતું નથી તો કહેવાનો મતલબ કે ભાઈ એ ચાતક શિશુ છે એ વરસાદનું પાણી એની માએ સમજાવે છે કે ભાઈ આપણે જે જ્ઞાતિની અંદર જે જાતિની અંદર જે કુળની અંદર જન્મ્યા છે એ જ્ઞાતિના કુળના રિવાજ એવા છે કે આપણે વરસાદનું જ પાણી પીએ છીએ વરસાદ સિવાય બીજું કઈ પાણી ના વરસાદ નું પણ કેવું તો કે ઉપરથી જે પડે ડાયરેક્ટ પડી ગયા પછી જમીન પર પડે ને પછી ત્યાંથી નદી સરોવર માં જાય એવું નહીં તો ડાયરેક્ટ બરાબર છે તો એ જ પાણી અમે પીએ છીએ આપણા કુળની પરંપરા છે પરંતુ નાનું એવું બચ્ચું સમજતું નથી અને કે છે કે માં વાત સાચી આપણા કુળની પરંપરા હશે છે પરંતુ મને તો ખૂબ જ તરસ લાગી ગયો અત્યારે આકાશની અંદર વાદળાઓ પણ કે દેખાતા નથી કે જેથી કરીને થોડી ઘણી આ વાદળા દેખાતા હોય તો આશા થાય કે જો વાદળાઓ છે તો વરસાદ આવશે તો અત્યારે તો કે આકાશમાં વાદળાઓ દેખાતા નથી તો ક્યારે વાદળાઓ બનશે ક્યારે વરસાદ આવશે અને ક્યારે તરસ લાગશે ક્યારે મારે તરસ છીપાશે હું ખરેખર તૃષાથી પીડાઉં છું અને મારે હવે શું કરવું છે તો હું તળાવમાં જઈ અને તળાવનું પાણી પી લઉં મારાથી હવે તરસ સહન થતી નથી એટલે એની માં એને પાછું સમજાવે છે ઉભો રહી સૌ પાછો એને બોધ આપે છે ઉભો રહી બેઠા કે ભાઈ તળાવનું પાણી છે એ તારે પીવા જવું જોઈએ નહીં શું કામે તો કે ભાઈ આપણે હજી એક વખત એને પાછો સમજાવે એ હાલતું થાય છે બચ્ચું માનતું નથી આના કારણે કરે કારણ કે મને ખૂબ જ તરસ લાગે એટલે માં કહે છે કે ભાઈ પુનરપી જનની બોધ રહી એને પાછું ઉભું રાખીને એને કહે છે શું કે બાળક ન અયમ અસ્માકમ કુલાચાર એ બેટા આ ખરેખર આપણા કુળની પરંપરા નથી કે આપણે તળાવના ગમે પાણી પી લઈએ એટલા માટે તું કુળની પરંપરાને જાળવી રાખ કુળની પરંપરા જાળવી એ આપણા બધાનો ધર્મ છે એ આપણા બધાનો ધર્મ છે માટે આપણે કુળની પરંપરા જાળવી રાખવી જોઈએ માટે તું કુળની પરંપરા જાળવી રાખવા માટે થઈ અને તું મેં જમા પરંતુ બચ્યું છે અને ખૂબ જ તરસ લાગી છે ના પાડતી હતી વારે વારે માં એને સમજાવતી હતી બે વખત એને બોધ આપ્યો પછી શું થયું તો હવે પછી નું જે થયું એ અહીંથી ચાલુ થઈ છે ચેપ્ટર ની અંદર બરાબર છે જોઈએ આપણે અહીંથી આગળથી કે જનન્યા કથનમ અસુત્વા ચાતક શિશુ તડાગ જલમ પાતુ તડાગમ ગંતુમ વેગજંતિ
શું થયું તો કે જનન્યાહ એટલે કે માતાના કથનમ એટલે કે જે કહેલું અસુત્વા સુત્વા એટલે કે સાંભળવું અસુત્વા એટલે કે ન સાંભળવું માતાએ જેને કીધું એ અસુત્વા સાંભળ્યું નહીં અને ચાતક શિશુ હો એ ચાતકનું બચ્ચું તળાવ જલમ તળાવ એટલે કે તળાવનું જળ પાતું એટલે પીવા માટે તળાવમ એટલે કે તળાવમ બંધુ એટલે તળાવ તરફ ગંતું નિર્ગશંતિ એ તળાવ તરફ ચાલતું છે નિર્ગશંતિ એટલે તળાવની બાજુ ગંતું એટલે કે તળાવ બાજુ ચાલતું છે એની માતાએ એને સમજાવ્યું પરંતુ જનન્યાહ કથનમ અસુત્વા એની માતાનું કહેવું સાંભળ્યા વગર એ ચાતકનું બચ્ચું તળાવ જલમ પાતું તળાવનું પાણી પીવા માટે તળાવમ ગંતું નિર્ગશંતિ એ તળાવ બાજુ ચાલતું છે એની માતાએ એને સમજાવ્યું બે વાર સમજાવ્યું છતાં એને ખૂબ જ ત્રસ થઈ હતી એટલે સમજ્યું નહીં અને ચાલવા લાગ્યું કઈ બાજુ તો કે તળાવમ ગંતું નિર્ગશંતિ તળાવ બાજુ ચાલવા લાગ્યું શું કામે તો કે ત્રસ થઈ હતી અને મારે તળાવનું પાણી પીવું છે એટલે દૂર ક્યાંય તળાવ હશે એટલે એ બાજુએ ચાલતું છે માર્ગે પરિશ્રાંતઃ સ યદા એકસ્ય કૃષકસ્ય ગૃહસ્ય સમીપે તિષ્ઠતિ તદા તાત પુત્રયોઃ વાર્તાલાપં શૃણોતિ જો અહીંયા મેં લીટો કર્યો છે લાલ બરાબર એટલે કે પરિશ્રાંત જે અઘરા શબ્દો છે એ મેં અહીંયા લખ્યા છે અઘરા જે શબ્દો છે એનો અર્થ અહીં લખ્યો છે તો કે પરિશ્રાંત તો પરિશ્રાંત શબ્દનો અર્થ થાય થાકેલું પરિશ્રાંતનો શબ્દનો અર્થ થાય થાકેલું અને કૃષકનો અર્થ થાય ખેડૂત તો કે પરિશ્રાંત માર્ગે પરિશ્રાંત એટલે માર્ગે એટલે કે રસ્તામાં પરિશ્રાંત એટલે થાકેલું એક તો ને તરસ લાગેલી હતી ચાલતું ચાલતું જાતું તો ક્યાં જાતું તું તો આગળ ગયું તળાવમાં જતો તો એને શું કીધું તરસ લાગી હતી ખૂબ જ અને માર્ગે એટલે રસ્તાની અંદર પરિશ્રાંત રસ્તો થોડોક લાંબો હશે એટલે પરિશ્રાંત એટલે કે થાકેલું ચાલતા ચાલતા થાકેલું પરિશ્રાંત થાકેલું માર્ગની અંદર ચાલતા ચાલતા થાકેલું સ યદા તે એક વખત એકસ્ય કૃષકસ્ય રસ્તામાં તે માર્ગની અંદર ચાલતા ચાલતા તે થાકેલું ચાતકનું બચ્ચું એકસ્ય કૃષકસ્ય ગૃહસ્ય સમીપે એકસ્ય એટલે કે કૃષકસ્ય એટલે કે ખેડૂતના કૃષક એટલે કે ખેડૂત એક ખેડૂતના ગૃહસ્ય ગૃહ એટલે કે ઘરની સમીપે એટલે કે નજદીક તિષ્ઠતિ ત્યાં બેઠું અને ત્યાં બેસી શું કર્યું તાત પુત્રયોઃ વાર્તાલાપં શૃણોતિ તાત એટલે કે પિતા અને પુત્ર એટલે કે દીકરો તો કે ત્યાં બેસી અને પિતા અને પુત્રનો વાર્તાલાપ એટલે કે વાત શૃણોતિ એટલે કે સાંભળ્યું એ જ્યાં બેઠું એ રસ્તાની અંદર જતું હતું તો શું થયું તો કે એ રસ્તાની અંદર થાકી ગયું એટલે કે એક દિશા મુકાવા જ્યાં બેઠું થાકી ગયું જ્યાં બેઠું ત્યાં શું હતું તો કે એક ખેડૂતનું ઘર હતું એ ઘરની બાજુમાં તે તિષ્ઠતી ત્યાં બેસી ગયું થાકીને એટલા માટે જ્યાં બેઠું હતું ત્યાં તાત પુત્રયોઃ વાર્તાલાપં શૃણોતિ અને ઘરમાં એના ઘરની અંદર જે કૃષકનું જે ખેડૂતનું ઘર હતું એ ઘરની અંદર શું થતું હતું તો કે તાત પુત્રયોઃ કે બાપ અને દીકરો વાર્તાલાપં શૃણોતિ બાપ અને દીકરો બંને વાતચીત કરતા હતા એ બચ્ચાએ સાંભળી શું કામે તો કે ચાતકનું બચ્ચું જતું હતું થાકી ગયું એ ખેડૂતના ઘર પાસે બેઠું અને ત્યાં બેઠું એટલે કે ખેડૂતના ઘરની અંદર બાપ દીકરો તાત પુત્રો જે વાત કરતા હતા એ વાત એમણે સાંભળી શું વાત કરતા હતા તો કે કૃષકઃ વૃદ્ધઃ મરણાસનઃ ચ આશ્રિતઃ મરણાસનઃ એટલે કે મરણથી નજીક પહોંચ્યો મરેલો નહીં પરંતુ જેનું મૃત્યુ નજીક આવી ગયેલું છે તેઓ મરણાસનઃ મરણાસનઃ જેમનું મૃત્યુ નજીક આવી ગયેલું છે તેવું કૃષકઃ વૃદ્ધ ખેડૂત કેવો હતો તો વૃદ્ધ હતો અને મરણાસન્ન ચાસી એની સ્થિતિ કેવી હતી તો કે મરણથી નજીક હતો હવે ટૂંક સમયની અંદર મરવાનો હતો એ વૃદ્ધ કૃષક એટલે કે વૃદ્ધ ખેડૂત એ મરણ પથારીએ પડેલો હતો તસ્ય સમીપે સ્થિત તસ્ય એટલે તેની સમીપે એટલે બાજુમાં સ્થિત એટલે ઉભેલો તસ્ય પુત્ર એનો દીકરો તસ્મૈ કૃષકાય તસ્મૈ એટલે કે તે કૃષકાય એટલે કે ખેડૂતને કથયતિ તેની બાજુ વૃદ્ધ જો એ ખેડૂત વૃદ્ધ ખેડૂત મરણ પથારીએ પડેલો છે તસ્ય સમીપે તેની બાજુમાં સ્થિત ઉભેલો તેનો દીકરો તસ્મૈ કૃષકાય કથયતિ તે ખેડૂતને કહે છે એનો બાપુ છે એના પિતા છે એ કેવા છે તો મરણ પથારીએ છે અને ત્યાં એનો દીકરો આવી અને એને કહે છે શું કહે છે તાત હે પિતા અદ્ય માર્ગે મયા ધનસ્યુતઃ પ્રાપ્તઃ અદ્ય એટલે કે આજે
માર્કેટ એટલે રસ્તામાં મયા એટલે મને ધનસ્યુત પ્રાપ્ત ધનસ્યુત એટલે કે ધનથી ભરેલી છેલી પૈસાથી ભરેલી છેલી એ દીકરો એના પિતાને કહે છે હે પિતા અત્યારે રાજે માર્ગની અંદર મને પૈસાથી ભરેલી છેલી પ્રાપ્ત થઈ તેન તસ્ય દર્શનાત આનંદ હજાર શું કહે છે દીકરો તસ્ય એટલે તેના દર્શના એટલે દર્શન કરવાથી આનંદ જાત મને ખૂબ જ આનંદ થઈ ગયો ખૂબ જ ખુશી થઈ કોના દર્શન કરવાથી તો કે પૈસા ભરેલી છેલી આપણે પૈસા ભરેલી છેલી રસ્તા મળી આનંદ થઈ ગયો મોજ આવી જાય તો એના દીકરાને પણ ખેડૂતના દીકરાને પણ આનંદ આવી ગયો શું કહે છે કે પિતા આજે રસ્તામાં મેં પૈસાથી ભરેલી છેલી જોઈ અને તસ્ય દર્શનાત આનંદ જાત તેને જોઈને મને ખૂબ જ આનંદ થયો તેન મદીયમ દારિદ્ર્યમ નષ્ટમ ભવિષ્યતિ ઇતિ વિચાર્યું શું કીધું તેના એટલે તેનાથી એનાથી તો કે પૈસાના ભરેલા થયેલાથી મધ્યમ એટલે કે આપણું દારિદ્ર્યમ એટલે ગરીબી નષ્ટમ ભવિષ્યતિ એટલે કે આપણી બધી ગરીબાઈ દૂર થઈ જશે નષ્ટમ હોય એટલે દૂર થઈ જશે ઇતિ વિચારે એવું વિચારે ધનસ્યુત ગ્રહણાય એટલે કે પૈસાની ભરેલી થયેલી ગ્રહણાય એટલે કે લેવા માટે અહમ હસ્તમ પ્રસારયમ મેં શું કહ્યું અહમ એટલે કે મેં હસ્તમ એટલે કે હાથ પ્રસારયમ એટલે કે ફેલાવ્યું જો પ્રસારયમ એટલે કે ફેલાવ્યું શું થયું તો કે પૈસાની થેલી જેમ પેલા તો મને ખૂબ જ આનંદ થયો ખૂબ જ રાજી થયો અને પછી શું કીધું કે મારા મનમાં વિચાર આવ્યો શું આવ્યું કે આ પૈસાથી મધી અને આપણી ગરીબી દારિદ્ર્ય અને ગરીબી નષ્ટમ ભવિષ્યતિ એવું વિચારી અને ધનસ્યુત ગ્રહણાય પૈસાની ભરેલી થેલી લેવા માટે ગ્રહણાય એટલે કે લેવા માટે અહમ હસ્તમ પ્રસારયમ મેં હાથ ફેલાવ્યો લાંબો હાથ કર્યો પૈસાની થેલી ભરી હતી ત્યાં લેવા માટે લાંબો હાથ આમ કર્યો ત્યાં શું થયું કિંતુ પરંતુ જ્યાં મેં લાંબો હાથ કર્યો ત્યાં શું થયું તદેવ મજા ત્યારે જ જેવો મેં લાંબો હાથ કર્યો તદેવ ત્યારે જ મજા એટલે મને ભવદીય એટલે કે તમે આપેલો ઉપદેશ સ્મૃત ભવદીય એટલે તમે મને કહેલો ઉપદેશ કે તમે મને જે જ્ઞાન આપ્યું હતું જે ઉપદેશ આપ્યો તો સ્મૃત મને સાંભળો શું થયું તો કે જેવો હાથ પ્રસાર્યો હાથ લંબાયો ત્યારે જ તદેવ ત્યારે જ મયા એટલે મને ભવદીય એટલે કે તમારો આપેલો ઉપદેશ એટલે કે જે તમે મને જ્ઞાન આપ્યું જે મને બોધ આપ્યો જે ઉપદેશ આપ્યો એ સ્મૃત મેં જેવો હાથ લાંબો કર્યો ને પૈસા ની છેલ્લી જોઈ રાજી થઈ તા મને તમારો ઉપદેશ યાદ આવ્યો એ ઉપદેશ શું હતો તો કે અન્યસ્ય ધનસ્ય ગ્રહણમ અસ્માકમ કુલાચાર ન ઇતિ એના પિતાએ એના દીકરાને શું શીખવ્યું હતું તો કે શ્રી ગુરુ અન્યસ્ય એટલે બીજાનું ધનસ્ય એટલે બીજાનું ધન ગ્રહણમ બીજાનું ધન લઈ લેવું ગ્રહણ કરવું અસ્માકમ એટલે કે આપણા કુલાચાર ન ઇતિ આપણા કુળની પરંપરા નથી એ કોઈનું પડેલું ધન ને કોઈનું ધન લઈ લેવું એ ખરેખર આપણા કુળની પરંપરા છે નહીં ભલે રસ્તામાં હતું ગમે એમ હતું કોકનું તો હતું જ આપણું તો ન હતું કમાયેલું તો ન હતું નીતિનું તો ન હતું એટલે આપણે લેવું જોઈએ નહીં અન્યસ્ય ધનસ્ય ગ્રહણમ અસ્માકમ કુલાચારણ કે ભાઈ બીજાનું ધન આપણે ક્યારે લેવું જોઈએ નહીં શું તમે તો એ આપણા કુળની પરંપરા નથી ન ઇતિ અતઃ એટલા માટે અહમ એટલે કે મે તમ એટલે કે તે ધનસ્યુતમ એટલે કે પૈસાથી ભરેલી થેલી તત્રેવ અત્યજમ એટલે મે શું કહ્યું તો કે પૈસાથી ભરેલી થેલી હતી ને જ્યાં કે ત્યાં અત્યજમ એટલે ત્યાં છોડી દીધી એને અહીં પણ નહીં જેવું હું એ પૈસાની થેલી લેવા ગયો ત્યારે જ મને તમારો ઉદ્દેશ યાદ આવ્યો કે અન્યસ્ય ધનસ્ય ગ્રહણમ અસ્માકમ કુલાચાર ન ઇતિ બીજાનું ધન લઈ લેવું એ આપણા કુળની પરંપરા નથી માટે અતઃ એટલે કે એટલા માટે અહ એટલે કે મેં તે તમ એટલે કે તે ધનસ્યુતમ એટલે પૈસાથી ભરેલી છેલી તત્રેવ અત્યજમ જ્યાંથી ત્યાં છોડી દીધી હું એને લેવો નહીં આવી વાત બને કરે છે ચાતક શિશુ સર્વમ શ્રુમતિ આ બંને વાત કરે છે ત્યારે ચાતક શિશુ સર્વમ શ્રુમતિ ચાતક નું બચ્ચું જે ત્યાં ઘરની બાજુમાં બેઠું હતું થાકેલું આરામ કરવા માટે છે તો એ સર્વમ શ્રુમતિ આ બાપ દીકરાની વાતચીત એની બધી વાતચીત સાંભળી સહ વિચાર હતી અને ચાતક નું બચ્ચું વિચાર કરવા લાગ્યું શું કરવા લાગ્યું ઓહો અરે મરણાસન્નસ્ય વૃદ્ધસ્ય તત્પુત્રસ્ય ચ સ્વકીયમ કુલાચારમ પાલયતું કીદૃશી શ્રદ્ધા શું કહે છે અરે મરણાસન્ન છે એટલે મરણ પથારીએ પડેલા વૃદ્ધ છે એ વૃદ્ધ ખેડૂત તત્પુત્ર છે જો અને તેના પુત્રની સ્વકીયમ એટલે કે પોતાની કુલાચારમ પાલયતું કે કુળની પરંપરા પાળવા માટેની પિતૃશી શ્રદ્ધા
શ્રદ્ધા એની શ્રદ્ધા કેવી છે તો વિચાર કરો કે એનો પિતા મરણ પથારીએ પડ્યો છે એને ખૂબ જ ગરીબી છે છતાંય એ બાપ દીકરો શું કરે છે તો કે સ્વકીયમ કુલાચારમ પાલયતું કે પોતાના કુલની પરંપરાને જાળવી રાખે છે એની કુલની પરંપરામાં એને કેટલી બધી શ્રદ્ધા છે અને અહમ તો કુલાચારમ ન પાલયામિ અને હું તો મારી કુલની પરંપરા પણ પાળતો નથી અહમ એટલે હું તું એટલે કે કુલાચારમ અહમ તું એટલે હું પણ કુલાચારમ ન પાલયામિ કે હું તો અમારા કુલની પરંપરા ન પાળયામિ પાળતો નથી કુલાની વાત છે એટલે આને પણ મગજ ની અંદર લાઈટ છે વયમ મેઘ જલમેવ પિબામ વયમ એટલે અમે મેઘ જલમેવ પિબામ અમે તો વરસાદનું જ પાણી પીએ છીએ મેઘ જલ એટલે વરસાદનું વાદળનું એવ એટલે કે જ પિબામ એટલે પીએ છીએ અમે તો વરસાદનું જ પાણી પીએ છીએ ઇતિહાસમાં પણ કુલાચાર એ અમારા કુળની પરંપરા છે અમારા કુળની પરંપરા શું છે તો કે અમે વરસાદનું જ પાણી પીએ છીએ તમ અહમ અને તમ અહમ ની સંધિ શું એટલે તમ અહમ તો કે તે અહમ એટલે હું કેપ્ટું પ્રવર્તે કેપ્ટું એટલે કે છોડવા માટે પ્રવર્તે એટલે પ્રવૃત્ત થઈ છું શું કહે છે કે અમારા કુળની પરંપરા છે એ તો વરસાદનું પાણી પીવું એ જ અમારા કુળની પરંપરા છે અને હું એને છોડવા માટે કેપ્ટું પ્રવર્તે એને છોડવા માટે થઈ અને જઈ રહ્યું છું એતત અનુચિતમ અસ્તિ આ ખરેખર ઉચિત છે નહીં અનુચિત છે અનુચિતમ અસ્તિ આ ખરેખર યોગ્ય છે નહીં આ અયોગ્ય છે શું અયોગ્ય છે તો કે હું મારા કુળની પરંપરા કરું એ અયોગ્ય છે અને સહચિંતયતિ અને પોતે વિચારવા લાગ્યો શું વિચારે છે તો કે શ્લોક છે પશવઃ પક્ષિણશ્ચૈવ માનવશ્ચ સદાશયઃ રક્ષતિ સ્વકુલાચારમ રક્ષામિ કુલમાતરમ અનુસૂત છંદ છે અને ગાવો તો કઈ રીતે ગવાય તો કે પશવઃ પક્ષિણશ્ચૈવ અહીંયા અટકી જવાનું પશવઃ પક્ષિણશ્ચૈવ માનવશ્ચ સદાશયઃ રક્ષંતિ સ્વકુલાચારમ રક્ષામિ કુલમાતરમ એનો અર્થ શું થાય તો કે સદાશયઃ એટલે કે સદાને માટે સારા આશય વાળા સારા આશય વાળા પશવઃ એટલે કે પશુઓ પક્ષીનશ્ચૈવ એટલે પક્ષીઓ અને માનવો સારી આશા વાળા પક્ષીઓ પશુઓ અને માણસો શું કરે તો કે રક્ષંતિ સ્વકુલાચારમ એ શું કરે તો કે રક્ષંતિ સ્વકુલાચારમ કુલાચારમ રક્ષંતિ પોતાની જે કુળની પરંપરા હોય એ રાખે છે એને જાળવી રાખે છે એની રક્ષા કરે છે એ સારા આશય વાળા પશુઓ પ્રાણીઓ પક્ષીઓ અને માનવો સારા આશય વાળા પ્રાણીઓ પક્ષીઓ અને માનવો શું કરે તો સ્વકુલાચારમ રક્ષંતિ પોતપોતાના કુલાચારની રક્ષા કરે છે માટે રક્ષામિ કુલમાતરમ એટલા માટે મારે પણ મારા કુળની પરંપરા જાળવી જોઈએ એની પણ રક્ષા કરવી જોઈએ શું કામે રક્ષા કરવી જોઈએ તો કે સારા આશય વાળા પશુઓ પક્ષીઓ અને માનવો એ પોતપોતાના કુળની પરંપરાની રક્ષા કરે છે માટે મારે પણ મારા કુળની પરંપરાની રક્ષા કરવી જોઈએ આગળ એવમ વિચિંત્ય એવું વિચારીને સહ માતરમ પ્રત્યાગચ્છતિ પ્રત્યાગચ્છતિ એટલે કે પાછો આવો એવું વિચારી અને જાતે ક્યાં તો કે તળાવનું પાણી પીવા માટે છે પણ શું કીધું તો કે બધાય પોતપોતાના કુળની પરંપરા જાળવે છે રક્ષા કરે છે એટલા માટે એવું વિચિંત્ય એવું વિચારી સહ માતરમ એટલે કે તે જાતું તરવ હતું પરંતુ પાછું મળી ગયું દિવેશ થઈ ગયું કઈ બાજુ તો કે માતરમ પ્રત્યાગચ્છતિ માતા તરફ એની માં જ્યાં તે બાજુ ચાલવા લાગ્યું ત્યાં આવી અને શું કરે છે તો કે સર્વમ વૃતાંતમ ચ કથયતિ એની માને બધી વૃતાંતમ એટલે કે જે કઈ રસ્તામાં વહ્યું એ બધું એને કીધું કે હું જાતું તું થાકી ગયો ખેડૂતના ઘર પાસે બેઠું કે બાપ દીકરાની વાત હતી એ બધી એને માને આખાથી વાત કરી અને માતા સંતોષમ અનુભવતી માતાને શું થયું માતાને પણ સંતોષ થયો એના દીકરા ઉપર એને ગર્વ થયો શિશવે જ આશીર્વાદ દીધી અને એના દીકરાને આશીર્વાદ આપવા લાગી એ ચાતકની બચ્ચાની માં હતી એ એના દીકરાને શિશવે એટલે એના બચ્ચાને આશીર્વાદ આપવા લઈ અને શું થયું પછી તો અલ્પે એવ કાલે થોડા જ સમયમાં અલ્પે એટલે કે થોડા જ એવ એટલે કે જ કાલે એટલે કે સમયમાં મેઘવૃષ્ટિ ભવતી થોડા જ સમયમાં શું થયું તો કે વરસાદ વરસ્યો અને મેઘ જલમ પીતવા એ કે મેઘ જળ એટલે વરસાદનું પાણી પી અને ચાતક શિશો હો તુષા સામ્યતી એ ચાતકના બચ્ચાએ પોતાની તરસને બુઝાવી સામ્યતી એટલે કે જે તરસ લઈ લીધી એ તરસની પીડાને એમણે બુઝાવી સમજાઈ ગયું ફરીથી એક વખત ગુજરાતી તમને
આખા આખો કરી રહ્યો છું એક વખત ધ્યાન આપજો બધે કે ચાતકના બચ્ચાને વારંવાર સમજાવવા માંગતો નથી એટલે જનનિયા કથનમ અશ્વત્વા માતાનું કહેવું ન સાંભળી અને એ ચાતકનું બચ્ચું તળાવ બાજુ પાણી પીવા માટે થઈ જાય છે રસ્તાની અંદર થાકેલું એ એક ગરીબ વૃદ્ધ સોરી એક કુશક છે એટલે કે ખેડૂતના ઘરની બાજુમાં તિષ્ઠતી એટલે કે બેસે છે તથા તાત પુત્રો ત્યાં એના બાપ દીકરા વચ્ચેની વાત સાંભળે છે એ કૃષક કેવો ખેડૂત કેવો હોય તો વૃદ્ધ હોય છે અને મરણ પથારી પડેલો હોય છે એની બાજુમાં ઉભેલો એનો દીકરો હોય એને કહે છે કે હે પિતા આજે રસ્તાની અંદર મને પૈસાથી ભરેલી થેલી પ્રાપ્ત થઈ હતી એના દર્શન કરવાથી મને પહેલા તો આનંદ થઈ ગયો અને એનાથી મને એવું થયું કે એનાથી આપણી બુદ્ધિ કરી દૂર થઈ જશે પરંતુ મેં એને લેવા માટે જયારે હાથ ફેલાયો વસ્તુ પ્રસારે ત્યારે શું થયું તો કે ભવદીય ઉપદેશ સ્મૃત તમે આપેલો ઉપદેશ મને યાદ આવ્યો શું ઉપદેશ હતો તો કામ્યસ્ય ધર્મસ્ય ગ્રહણમસ્માકં કુલાચારો ન આ કોઈ પ્રશ્નમાં પૂછાઈ શકે કે પિતા પુત્ર એના પિતાએ ખેડૂતના પુત્ર પિતાએ એના પુત્રને શું ઉપદેશ આપ્યો તો કે બીજાનું ધન ક્યારે લઈ લેવું એ આપણા કુળની પરંપરા છે નહીં એટલા માટે હું એ પૈસા ભરેલી છે ત્યાં છોડી આ બધી વાત સાંભળી અને ચાતકનું બચ્ચું વિચારે છે કે ભાઈ ખેડૂત છે મરણ પથારીએ પડેલો છે છતાં એનો દીકરો બંને એના કુળની પરંપરા જાળવવા માટે થઈને કેટલી બધી સજા છે અને હું શું કરું છું તો કે અમે બધા અમારા કુળની પરંપરા શું છે તો કે ભાઈ મેં ગજાનું પીવામી એટલે કે મેં ઘરનું પાણી જ પીવું પણ હું તો એ તોડવા માટે થી જાઉં એટલે જઈ રહ્યો છું એ અનુચિત મસ્તી એ ઉચિત છે નહીં અને વિચારે છે કે ભાઈ સારા આશા વાળો પશુઓ પક્ષીઓને માનવ શું કરે તો હંમેશા કુળની પરંપરાની રક્ષા કરે છે માટે મારે પણ મારા કુળની પરંપરાનું રક્ષણ કરવું જોઈએ અને એવું વિચારી અને માતા તરફ પાછું આવ્યું અને આવી બધું સર્વમ કૃતાર્થમ ચ કથયતિ બધી વાત રસ્તામાં જે કઈ બન્યું એ બધું એ માતાને કીધું માતા સંતોષમ ભવત માતા ખૂબ જ રાજી થયા સંતોષ થયો અને શિશવે ચ આશીર્વાદ દદાતિ અને દીકરાને એ ચાતકના બચ્ચાને મા આશીર્વાદ આપવા લાગી અને અલ્પે એવો કાલે થોડાક સમયની અંદર વરસાદ થયો અને વરસાદનું પાણી પી અને ચાતકના બચ્ચાએ પોતાની તૃષા એટલે કે જે તરસ હતી એ છીપાઈ તો કહેવાનો મતલબ કે આ પાઠમાંથી આપણને એટલો જ બોધ મળે કે ક્યારે પણ આપણે આપણા કુળની પરંપરા છોડવી જોઈએ નહીં આપણે જે પિતા વખતથી અહીં આવે છે પરદાદા વખતની દાદાની આપણે જે કુળની અંદર જન્મ્યા હોય જે જ્ઞાતિની અંદર જન્મ્યા હોય એ કુળની પરંપરા જે કાંઈ હોય એ કુળની પરંપરા હંમેશા માટે આપણે બધાએ જાળવી રાખવી જોઈએ અત્યારે આપણે કહીએ કે એક વીસમી સદી છે ને એકચુલી એવું ના હોય પણ હકીકત એવું હોતું નથી અમુક જે નિયમો આપણા કુળની પરંપરા માટેથી બનેલા છે એ કુળની પરંપરાના નિયમો આપણે બધાએ જાળવવા જોઈએ એટલે એ જો જાળવશું તો એ પરંપરા છે એના દ્વારા આપણું ક્યાંક ને ક્યાંક રક્ષણ થશે એ પરંપરા ક્યાંક ને ક્યાંક આપણું રક્ષણ કરશે આપણો જે ધર્મ છે એ ધર્મને જાળવી રાખશું તો એ ધર્મ ક્યાંક ને ક્યાંક આપણી રક્ષા કરશે માટે આપણે પણ આપણા કુળની પરંપરા જાળવી રાખવી જોઈએ ચાલો આજે હોમવર્કની અંદર અહીંથી સ્ટાર્ટ કરી અને અહીંયા સુધી પાઠ પૂરો થાય ત્યાં સુધી પહેલા તો રંગબુકની અંદર એક એક વાક્ય લખવાના એનું ગુજરાતી લખવાનું પછી વ્યવસ્થિત સારા અક્ષરે બાકી બુકની અંદર એક એક વાક્ય ગુજરાતી સંસ્કૃતનું અનુવાદ લખી લેવાનું અને અઘરા શબ્દો આપણી ટેક્સ્ટ બુકમાં આપેલા જ છે એમાંથી જો તમે યાદ ન રહેતા હોય તો લખી શકો છો બરાબર છે ચાલો હવે સર્વેભ્યઃ જય શ્રી કૃષ્ણ જયતુ સંસ્કૃતમ